હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સંસ્કારી નગરી વડોદરાના શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશે સવિસ્તાર માહિતી મેળવીશું. બરોડા રાજ્યનો રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિદ્ધ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફારે જાય છે. તો ચાલો દોસ્તો, બ્રિટિશકાળ દરમિયાન એક સામાન્ય ગાયો ચરાવનાર ઘોવારમાંથી વડોદરાના ગાયકવાડી રાજ્યના રાજા કેવી રીતે બન્યા તે વિશે જાણી લઈએ. તો દોસ્તો, કહાનીની શરૂઆત થાય છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના કવલાણા ગામથી, જ્યાં તારીખ 11 માર્ચ 1863ના રોજ તેમનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું અને તેમના પિતા કાશીરાવ ગાયકવાડ તથા માતાનું નામ ઉમાબાઈ હતું. વડોદરામાં જ્યારે 1870માં વડોદરાના મહારાજા ખંડેરાવનું અચાનક સ્વર્ગવાસ થતાં વડોદરાનું સિંહાસન ખાલી પડ્યું હતું, જેથી મહારાજા ખંડેરાવની પત્ની મહારાણી જમનાબાઈએ રાજગાદી માટે પુત્ર દત્તક લેવાનું નક્કી કર્યું અને મહારાણી જમનાબાઈએ પોતાના અન્ય વડાઓને વડોદરા આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે દરેક પોતાના પુત્રોને વડોદરાના નવા ઉત્તરાધિકારી તરીકે રજૂ કરે. વડોદરાથી લગભગ 600 કિલોમીટરથી વધુ દૂર મહારાષ્ટ્રથી કાશીરાવ પોતાના 3 પુત્ર આનંદરાવ, ગોપાલરાવ અને સંપતરાવ સાથે પગપારા ચાલીને વડોદરા પહોંચ્યા. જ્યારે પોતાને રજૂ કરવાનો વારો આવ્યો ત્યારે ગોપાલરાવે કોઈ પણ ખચકાટ વગર માત્ર એક જ વાક્યમાં ઉત્તર આપ્યો, હું અહીં રાજ કરવા આવ્યો છું. અને આ સાથે જ અંગ્રેજ સરકાર ગાયકવાડી પરિવારે ગોપાલરાવને અનુગામી તરીકે નિમણૂક કર્યા. ગોપાલરાવને ઈસવીસન 1875ની 27મી મેના શુભ દિવસે દત્તક લેવાની વિધિ કરવામાં આવી. દત્તક વિધિ પૂરી થતાં ગોપાલરાવનું નામ સયાજીરાવ રાખવામાં આવ્યું, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે જાણીતા બન્યા. સયાજીરાવ તદ્દન અભણ હતા, આથી તેમણે પ્રારંભિક શિક્ષણ કેશવરાવ પંડિત અને ભાવમાસ્તર દ્વારા મળ્યું. તેમણે મરાઠી ભાષા, ત્યારબાદ ગુજરાતી ભાષા, ઉર્દુનું શિક્ષણ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ ઉપરાંત અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રસાયણશાસ્ત્ર, ભૂગોળ, રાજ્ય વહીવટ ચલાવવાની કુશળતા વગેરે શીખ્યા. આવા શિક્ષણના કારણે તેઓ 18 વર્ષના થયા તે પહેલાં અંગ્રેજી સારી રીતે વાંચતા અને અંગ્રેજીમાં વાત કરવાનું શીખી લીધું હતું. ઈસવીસન 1875થી 1839 સુધી વડોદરાની કાયાપલટ. વડોદરાના વિકાસની વાત કરીએ તો મહારાજા બન્યા ત્યારબાદ તેમનું સૌ પ્રથમ કાર્ય શિક્ષણનું હતું. બરોડા રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રારંભ કરનાર તેઓ પ્રથમ ભારતીય શાસક બન્યા. તેમના પ્રથમ કાર્યોમાં શિક્ષણની સાથે દલિતોનું ઉન્નતીકરણ અને અદાલતી વ્યવસ્થાઓ, કૃષિ અને સામાજિક સુધારણાઓનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહાન કાર્યોમાંનું એક છે લક્ષ્મી વિલાસ પેલેસ. 1885માં સયાજીરાવે વડોદરામાં એક બીજી અદ્ભુત રચના કરી, એક એવો ડેમ જે 20મી સદીમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતા વડોદરા શહેરને પાણી પૂરું પાડવાનો હતો, જેનું નામ છે આજવા સરોવર. 1879માં સયાજીરાવ દ્વારા વડોદરાને એક બીજી અવનવી ભેટ આપવામાં આવી, એ હતો સયાજી બાગ. 113 એકરની વિશાળ જગ્યા ધરાવતો બાગ, જે આજે કમાટી બાગ તરીકે ઓળખાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજ સેવાના પણ ઘણા કાર્યો કર્યા છે. તેમણે પોતાના લોકોમાંથી પ્રતિભાને ઓળખી તેમણે તાલીમ અપાવતા, તેમાં એક હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક સુધારા કર્યા, શાસન અને વ્યવસ્થાને મજબૂત બનાવ્યા, રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું, કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક અદ્ભુત ઇમારતોનું નિર્માણ કર્યું. કહેવા માટે તો જેટલું કહીએ તેટલું ઓછું પડે એટલા કામો સયાજીરાવે વડોદરા માટે કર્યા છે. તેમણે વડોદરાને અમૂલ્ય વારસો આપ્યો છે. તેઓ એક રાજકુમાર હોવા છતાં અવારનવાર દિલ્હીના દરબારોમાં હાજરી આપતા અને બ્રિટિશ સરકાર સામે મૌખિક તથા લેખિત વિવાદો કરતા. મહારાજા સયાજીરાવ સંગીત અને કલાના ખાસ શોખીન હતા. તેમના પાસે ઉત્તમ પ્રકારના હીરા જવેરાત હતા, જેમાં સ્ટાર ઓફ ધ સાઉથ હીરો અકબર શાહ હીરાનો સમાવેશ થાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળેલા સન્માનોની વાત કરીએ તો બ્રિટિશ સરકાર દ્વારા ફરજદે ખાસે દોલત ઇંગ્લિશિયા ઇલકાબ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શમશીર બહાદુર, કેસરે હિંદ, જીસીએસઆઈ વગેરે સન્માનો મળ્યા હતા. વગેરેનું લિસ્ટ તમારી
સ્ક્રીન પર છે. તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે. મહારાજા સયાજીરાવની પર્સનલ લાઈફની વાત કરીએ તો 1880માં મહારાજા સયાજીરાવના પ્રથમ લગ્ન થયા. મહારાણીનું નામ ચિમનાબાઈ હતું. ચિમનાબાઈનું અવસાન ક્ષયરોગના કારણે થયું હતું. આ પછી 1885માં મહારાજા સયાજીરાવના બીજી વખત લગ્ન થયા. મહારાણીનું નામ ચિમનાબાઈ બીજા રખાયું હતું. મહારાજા સયાજીરાવ એક પ્રતિષ્ઠિત શાસક હતા. 63 વર્ષના લાંબા અને મહત્વશીલ શાસનકાળ પછી સયાજીરાવ ગાયકવાડનું 6 ફેબ્રુઆરી 1939ના રોજ અવસાન થયું અને તેમના પૌત્ર અને વારસદાર પ્રતાપસિંહરાવ ગાયકવાડ બરોડાના આગામી મહારાજા બન્યા. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયો લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે.